પંદર ધરતીકંપ ધરતીકંપનો ભૂકંપ પણ કહેવાય છે કુદરતી રીતે જે આપત્તિઓ સર્જાય છે તે ઘણી વખત વિનાશકારી હોય છે તેમાં પારવાર નુકસાન થાય છે પૃથ્વીના પેટરમાં થતા ફેરફારને લીધે જમીનના પડો એકબીજા પર ઘસે છે ત્યારે ધરતીકંપ ઉપર સતત કંપન થાય છે આ ઘટના માટે વિદ્યાર્થીઓએ આપતી અને વ્યવસ્થાપનમાં પ્રાથમિક સારવાર નિયમોનો ખ્યાલ રાખવો જોઈએ પહેલું છે કુદરતી આપત્તિ સમયે મદદ મળી રહે તે માટેના અગત્યના ફોન નંબરો બાળકો ઉપયોગ કરતા શીખે બીજું પોતાની સગવડ માટેના સામાન હાથ વગો રાખવો ત્રીજું દિવાલ ઉપરના અરીસા બારીના કાચ લાઇટ તથા ઈજા પહોંચાડે તેવો સામાન દૂર રાખો આટલું ના કરો પહેલું શાળા કે દિવાલોની છતમાં તિરાડ રહેવા દેશો નહીં બીજું શાળા કે ઘરમાં ઊંચી જગ્યાએ ભારે સામાન રાખશો નહીં ત્રીજું જંતુનાશક દવા એસિડ ફિનાઇલ ઊંચી જગ્યાએ મૂકશો નહીં ચોથું આફતમાં આશ્રય માટેના સાધનો હાથ વગા રાખવા ધરતીકંપ દરમિયાન દરેકે અનુસરવું જોઈએ પહેલું સ્વસ્થ રહેવું જોઈએ બીજું બહાર નીકળતી વખતે દાદરનો ઉપયોગ કરવો ત્રીજું મજબૂત ટેબલ બેગ પલંગનો આશ્રય લો ચોથું મોટા અવાજે મદદની બોમ્બ મારવી પાંચમું સળગતી વસ્તુ તરત ઓલવવી છઠ્ઠું કુતુહલનો વંશ રાખવું સાતમું મકાનમાંથી નીકળી જવું આઠમું ખોટી દોડા બુમા બુમ ન કરવી નવમું નજીકની ખુલ્લી જગ્યાઓમાં જતા રહેવું ધરતીકંપ બાદ પહેલું નાના આંચકાઓ માટે તૈયાર રહેવું બીજું ઈજાગ્રસ્તને મદદ કરવી જોઈએ ત્રીજો અપંગો સગર્ભા માતાની સંભાળ લેવી જોઈએ ચોથું મજબૂત બાંધકામ ભૂકંપ પ્રૂફ તૈયાર કરવું પાંચમું અફવાઓ ફેલાવી નહીં ધરતીકંપમાં રાહત માટે આ સાથે દર્શાવેલ ચિત્રોનો અભ્યાસ કરી યોગ્ય અમલ કરવો ઘરની બહાર હોવ ત્યારે જમીન નમીને માથું ઢાંકી દેવાનું મારા શિક્ષકે કહ્યું છે મારા ડેસ્ક બેન્ચ પર કામ કરતો હોવ ત્યારે તરત જ નીચા નમી માથું ઢાંકી ડેસ્ક બેન્ચ નીચે ડેસ્ક બેન્ચને પકડી રાખવાનું કહેવામાં આવ્યું છે ઓરડામાં હોઈએ ત્યારે સલામત ખૂણામાં માથું ઢાંકીને બેસી જવું આપત્તિ થાય તો આપણને મદદરૂપ થાય તેવો પુરવઠો આપણી સાથે રાખી શકીએ છીએ આપત્તિ પુરવઠો કીટ આજથી જ બનાવી રાખો તમે ગમે ત્યાં હો અને ધરતી ધ્રુજવા લાગે ત્યારે તમારી પર પડતી અથવા તૂટતી વસ્તુઓ તમારા માટે સૌથી વધુ જોખમરૂપ નીવડી શકે છે થેન્ક યુ